અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ સાવરકુંડલામાં લગભગ 100 વર્ષથી દિવાળીની રાતે જામે છે હિંગોરિયાની લડાઈ યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા ઉપર હિંગોરિયા નામના ફટાકડા ફોડે છે સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફૂલ પકડ્યું હોય શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે આ રમત રમવા લોકો અમદાવાદ મુંબઈ કલકત્તા રાજકોટ સહિતના શહેરોમાંથી સાવરકુંડલા આવે છે સાવરકુંડલા વિસ્તારમાં ઇંગોરિયાનું છોડનું ઉત્પાદન થાય છે જેના ઉપર ચીકુ જેવું થતું ફળ તેને ઇંગોરિયું કહેવાય છે તેને તોડીને સૂકવીને તેને ડ્રીલથી હોલ પાડીને ઇંગોરિયામાં દારૂખાનું ભરવામાં આવે છે ઇંગોરિયા એ આપણું દેશી ઝાડ અહીંયા થાય છે અને દેશી ઝાડની અંદર ચીકુ જેવડું નાનું ફળ થાય છે અને આ ફળની અંદરથી એને ડ્રીલિંગ કરી એની હોલ પાડી અને એને અંદરથી ગર્ભ કાઢી અને પછી આને ગંધક ફોસ્ફરસ વગેરે વસ્તુ નાખી અને બનાવવામાં આવે છે અને આ ટોટલી હર્બલ ફટાકડા છે અને આ વસ્તુની અમને કિંમત 7 થી 8 રૂપિયા જેવી મળે છે આ દારૂખાનું કેવી રીતે તૈયાર થાય છે તેના પર નજર કરીએ તો દેશી કોલસાને ખાંડી ભૂક્કો કરાય છે તેમાં ગંધક અને સુરોખાર ભેળવી આ દારૂખાનું તૈયાર કરવામાં આવે છે આ દારૂખાનું તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા દારૂખાનું ભરવામાં આવે છે અને તેને ખીલા જેવા સાધનથી ખીચો ખીચ ભરવામાં આવે છે આ રીતે તૈયાર થયેલા ફટાકડાને ઇંગોરિયા કહેવામાં આવે છે સમયની સાથે ઇંગોરિયાના વૃક્ષો લુપ્ત થઈ રહ્યા હોવાથી ઇંગોરિયાના બદલે લોકો હવે કોકડાનો પણ ઉપયોગ કરતા થયા છે ઇંગોરિયા છે વૃક્ષ ઉપરનું એક ફળ છે એ ફળને છ મહિના પહેલા ઉતારવામાં આવે છે એમને સૂકવવા પડે છે એમની છાલ ઉતારવી પડે છે અને અંદરથી મસાલો કાઢીને એમાં ભરવામાં આવે છે પણ અત્યારે ઇંગોરિયા અને વૃક્ષના અછતના કારણે ઇંગોરિયાનું સ્થાન અત્યારે કોકડાએ લીધેલું છે જેની અંદર સેમ રીતે જ દારૂખાનો ની બધું ભરી અને અમારે જે પરંપરા ચાલી આવે છે વર્ષોથી જેની ઉજવણી દિવાળીને દિવસે રાતે આઠથી થી દસ વાગ્યા સુધીમાં આ રમત અમારે રમાય છે જે સળગતા ઇંગોરિયા એકબીજાની માથે ફેંકીને અને લોકો નિર્દોષ ભાવે આ રમત રમે છે અને વર્ષોથી અમારી પરંપરા છે અને જેને નિહાળવા માટે દેશ વિદેશથી અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે છે હિંગોરિયાની રમત છેલ્લા ઘણા દાયકાઓથી થી રમાય છે પહેલા ઇંગોરિયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે યુવાનો ઇંગોરિયા અને કોકડા એકબીજા ઉપર ફેંકે છે આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવલા ગેટ વિસ્તારમાં રમાય છે ઇંગોરિયું દસ થી પંદર રૂપિયાની આસપાસ બજારમાં મળી રહે છે સાવરકુંડલાવાસીઓએ વર્ષોથી ચાલી આવતી પરંપરાને હજી પણ જીવંત રાખી છે સાવરકુંડલા શહેરની અંદર આ ઓછામાં ઓછા મારા અંદર નેવું વર્ષ ઉપરાંત અમારા વડીલો પણ આ રમતા હતા અને અમે પણ નાનપણથી જ આ રમત રમીએ છીએ ઇંગોરિયાની અંદર તો પહેલો પ્રથમ અત્યાર સુધીમાં કોઈ પણ જાતની જાનહાની થયેલી નથી બીજો નંબર કે આ રમત જોવા માટે ભારતભરમાંથી લોકો આવે છે જેની અંદર મુંબઈ છે સુરત છે કલકત્તા છે વગેરે મહાનગરોમાંથી લોકો જોવા આવે છે અને બીજો નંબરની અંદર એવું છે કે આ રમત જોઈને રોમાંચ એટલે મિત્રોને બધાને મજા આવે છે અને બીજો નંબર કોઈને નુકસાની નથી થતી એ મોટો ફાયદો